વાસળીને જ વેચી મારવી પડશે, આના લીધે તું નિશાળે નહીં જતો. ના ના, નહીં વેચવા જાઉં. સારું, નહીં વેચી. તું બ્રશ કરી લે, પછી વાસળી જોડે રમજે. રમવા દે ને. સારું, પછી રમજે. બ્રશ કરી લે. હા, મેં હું થોડી ચા નાખી દઉં. વાસળીના કારણે તું નિશાળે જતો નહીં. લે, બ્રશ કરી લે. અસંતુલન દરેક જીવ એક જીવના આધાર એક બીજા જીવ ઉપર આધાર રાખે છે. કે ધારો કે કોઈ વનસ્પતિ છે, વનસ્પતિમાં ઘાસ થાય, એના આધારે પશુ પ્રાણી જે છે, પશુ પ્રાણીના આધારે મનુષ્ય અને ઘણા બધા જીવો જીવતા હોય છે. એટલા માટે આપણે દરેક જીવ એકબીજા જીવ ઉપર આધાર રાખીને ચાલે છે, એટલે એને સંતુલન કહેવાય છે. એટલે મહેશ શું કરે છે તું? સમજી લેજો, તમે બંને જણા રમો છો ને, તો હવે બંને નું જો સંતુલન વજન સરખું હોય તો બંને બાજુ સરખું રહે. જો એક બાજુ વધારે હોય તો એક બાજુ નીચું થાય ને તારી બાજુ ઊંચું થઈ જાય. જો મને બતાવો જો અહીંયા જૂતો તો બધા ધીરે 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 હા એકદમ ઉતાવળ નહીં કરવાની, વાગી જાય. હવે તું જોજો બરોબર પકડ.
જોયું ને બેટા કે જો કે બંને બાજુ સંતુલન ના જળવાય તો જે બાજુ વજન વધારે હોય એ બાજુ નીચું થઈ જાય અને જે બાજુ વજન ઓછું હોય એ બાજુ ઊંચું થઈ જાય. અહીંયા આશરે અને બંને જણા રમો બરોબર રમો પ્લાસ્ટિક અને ગંદુ પાણી ની ગાંઠ થઈ ગયું એવું લાગે છે અને આ પ્રશ્ન દરેક ગામ માં છે. મને લાગે છે આ ગાય જીવશે નહીં. અરે ભાઈ આ ગાયો બેસવાની જગ્યાએ આ મેણિયો અને આ બધો કચરો આ ગામ લોકો નાખે છે. એમને મેં કેટલી વાર કીધું કે અહીંયા કચરો ના કરો છતાં ગામ વાળા કઈ સાંભળતા જ નહીં. સાચી વાત છે સરપંચ, દેસાઈને કઈ કઈ થાક્યા કે બધું ગામમાં ના ચાલી શેમ્બર લઈને જાય ભાઈ ગાયો બીમાર જ પડે ને. સરપંચ હવે ઘાસચારો મળતો નથી એટલે હવે ગાયો મીણિયા ને ગંદુ પાણી જ પીવે ને. સારું ચાલો આપણે ઘરે જઈએ. અને ગંદુ પાણી પીને મોદી પડી એટલે વાસળી ચડવા જશે નહીં તો ખાશે શું? તો આપડે ગમે તે કરીશું પણ એને મરવાની નહીં. હું રમવા જાઉં છું. અરે રસ્તે તો ઘરમાં મૂકતો જા. મમ્મી મમ્મી આપણી વાછરી કો થઈ ગઈ છે. હું તને નહીં મરવા દઉં. હું તને નહીં મરવા દઉં. હું તને નહીં મરવા દઉં. હું તને થયું બેટા શું થયું? મમ્મી મમ્મી મને તો ખુબ જ ખરાબ સપનું આવ્યું. પેલા 70% ની ગાય ની જેમ આપણી વાલી પણ ગંદુ પાણી અને મીણિયા ખાતી હતી એટલે તે માંદી પડી. હવે હું તેને ચરવા નહીં મોકલું. બેટા ચરવા ના મોકલીએ એના કરતા બહાર ની ગંદકી સાફ થાય તેવું કઈક કરવું જોઈએ. મમ્મી એવું હોય મીણિયા ખાવાથી મરી જવાય? બેટા એનો ખોરાક મીણિયા નથી પણ એ શાકભાજીની સાથે મીણિયા પણ ખાઈ જાય છે. એનો ખોરાક તો ઘાસ છે. પેલા ઠકતા કાકા કહેતા હતા કે ગામમાં ઘાસ રહ્યું નથી. તારી વાત પણ સાચી છે. ગામની ગૌચર જમીન ઓછી થઈ ગઈ છે અને આપણા પશુઓ પણ વધી ગયા છે. આપણે પણ ગમે ત્યાં કચરો નાખીએ છીએ. સાચી વાત છે એટલે બધા પશુઓ કચરો ખાય છે. બેટા પર્યાવરણની દરેક ચીજો એકબીજા સાથે જોડાયેલી હોય છે. જો તેમાં વધારો કે ઘટાડો થાય તો અસંતુલન થાય છે એટલે આવા બધા પ્રશ્નો ઉભા થાય છે. મમ્મી પર્યાવરણ અસંતુલન એટલે શું? સારું બેટા સવાર પડી ગયું છે
તું તૈયાર થઈ જા અને તારા ત્રાસવા લેતો હોય હું તને સમજાવું. સારું.